માંગરોળ તાલુકામાં કૃષિ એલટી વીજલાઇનના કેબલોની વારંવાર ચોરીઓ થતાં ખેડૂતોને પડી રહી છે હાલાકી. માંગરોળ પોલીસ અને ડીજીપી સેલ દ્વારા કેબલ ચોરો સામે કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં કૃષિ એલટી વીજ લાઇનના વાયરોની ચોરીની ઘટના છેલ્લા કેટલાક સમયથી વારંવાર બનતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માંગરોળ તાલુકાના ખરેડાપાટ ગામમાં રાત્રિ દરમિયાન કારનો લાભ લઈને ખેતરમાંથી 10-12 ગાળાના 20 જેટલા વીજ પોલ પરથી હજારો મીટર વીજ કેબલ ચોરાયા. ગામના ખેડૂતો કરમસિંહભાઈ, મોનાભાઈ વિઠાની, વસંતગઢા ચૌધરી, રમેશ પરસોત્તમ સહિતનાઓએ 10 જેટલા ખેડૂતોએ ડીજીપી સેલ કચેરીમાં લેખિતમાં જાણ કરી તાત્કાલિક કેબલ નાખવામાં આવે અને વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. ખેતરોમાં વીજ વાયરોની ચોરી થવાથી આ વિસ્તારના ખેડૂતોનો વીજ પાવરથી વંચિત રહ્યા છે, તેમજ તાત્કાલિક વીજ પાવર આપવામાં નહીં આવે તો ખેડૂતોના ઉભવ પાક, જે કૃષિ પાક છે, તે બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને તાત્કાલિક વીજ કેબલ નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી લાઇનમાં કેબલોની ચોરી થઈ રહી છે, જેને લઈને ડીજીપી સેલ કંપની દ્વારા કેબલો નાખવામાં નથી આવતા. કેબલ ચોરીની સામે કડક કાર્યવાહી કરવામાં ન આવતા ચોરોને મોકળું મેદાન મળી ગયું છે. કૃષિ વીજ લાઇન કેબલ ચોરીની ઘટનાઓ બની રહી છે, જેને લઈને ખેતરમાંથી રાત્રિ દરમિયાન હજારો મીટર વીજ લાઇનના કેબલો કાપી જતા તસ્કરો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે. હાલમાં તો ખેડૂતોને તાત્કાલિક વીજ કનેક્શન ન મળતા અને જે વીજ ચોરીમાં ચોરાઈ ગયેલા તાર છે તે તાર ફરીમાં નાખવામાં ન આવતા ખેડૂતોને સમયસર પાણી પુરવઠો અને વીજ પુરવઠો ન મળવાના કારણે સિંચાઈને પાણીને મુશ્કેલી પડી રહી છે અને ઊભા પાકને નુકસાની વેઠવાનો ખેડૂતોનો વારો આવ્યો છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા, ડીજીપી સેલ દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા વીજ ચોરી કરતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ડીજીપી સેલ કડક કાર્યવાહી કરે અને તાત્કાલિક ચોરોને પકડી પાડે તેવી માંગ ઉઠવા પામી છે. હાલમાં તો લોકો અને ખેડૂતોને પડી રહી છે હાલાકી. મારું નામ રણછોડભાઈ કરમસિંહભાઈ વિઠાણી. અમારે અહીંયા ગઈ નઈને આગલી રાતે લગભગ 20 ગાળાના કેબલ ચોરી વાયર થાંભલેથી ઉતારી ગયા છે. એક નાઇટમાં દિવસે તો જો તપાસ કરી તો બધું ચાલુ જ હતું, આગલી નાઇટમાં પાવર પણ હતો અને લગભગ 7-8 કનેક્શન જેવા બધા કેબલ ઉતારી અને અમુક જે નથી નજીક પીડ્યા છે એ લોકો નથી લઈ ગયા, રોડના નથી લઈ ગયા, રોડના ગાળા હોય, બાકી અંદરથી બધા કેબલ ઉતારી ગયા છે. તો આના માટે અમે લગભગ જીઈબીમાં અરજી કરી છે. એ અરજીનો તાત્કાલિક અમને કેબલ જોડી આપે એવી આવેદન આપ્યું છે. અને આ છોરી લગભગ અટકાવવા માટે કાંઈ પણ પોલીસ કે કોઈ પણ જીઈબી કે કોઈ પણ કાર્યવાહી કરે એના બાબત, તો એ ખેડૂતને લગભગ આ હવે કમસે કમ અઠવાડિયું પાવર નહીં આવે. અઠવાડિયું એક તો પહેલાં વરસાદે હેરાન કર્યા છે અને હવે પાવર હેરાન કરશે, એટલે ખેડૂતને લગભગ કાંઈ હાથમાં જો નહીં પાવર આપે તો કાંઈ હાથમાં આવે એવું રહેશે નહીં. તો તાત્કાલિક કેબલ જોડી આપવા અને લાઇટ કનેક્શન લાઇટ ચાલુ કરવા માટે કાર્યવાહી કરે.